વિસાવદરમાં ગંજીવાડા ધૂનમંડળ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવદિવાળીના દિવસે તુલસી વિવાહનું અનોખું મહત્વ છે ત્યારે જૂનાગઢના વિસાવદર ખાતે તુલસી વિવાહ યોજાયા હતા, જેમાં વરપક્ષે ગંજીવાડા રામજી મંદિર ગરબી મંડળ દ્વારા ઠાકોરજીની જાજેરી જાન લઈ માતા રૂકમણી સાથે વિવાહ કરવા જાન લઈ ગંજીવાડા ગણપતિ ચોકમાં પહોંચ્યા હતા, તેમજ કન્યા પક્ષ તરીકે ભુવા પરિવાર અને વાઘેલા પરિવાર જોડાયા હતા. ભગવાન શ્રી કૃષ્ણની જાન વિસાવદર ખાતેથી નીકળી હતી અને નગરમાં લગ્ન સ્થળે પહોંચી હતી, જ્યાં રીતિરિવાજ મુજબ લગ્ન વિધિ કરવામાં આવી હતી. આ લગ્ન સમારંભમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધર્મપ્રેમી જનતાએ હાજર રહી પ્રસાદનો લાભ લીધો હતો, તેમજ આ રોમાંચક લગ્ન સમારંભ માણ્યો હતો. ભગવાનના લગ્ન, તુલસી મૈયાના લગ્ન અમારા ગંજીવાડા વિસ્તાર, આ વિસ્તારમાંથી મહિલા મંડળ આયોજિત ના આ લગ્નનું આયોજન કર્યું છે. જાન રામજી મંદિર વિસ્તારમાંથી, એ ગંજીવાડા વિસ્તારમાંથી આવી છે અને મહિલા મંડળ તેમજ આ વિસ્તારના અમારા ગંજીવાડા વિસ્તારના યુવાનોએ ખૂબ સારું કામ કર્યું છે કે આજે આ સંસ્કૃતિ લોકો ભૂલી રહ્યા છે. આજે અમારા ગામડાઓની અંદર, નાના શહેરની અંદર ભગવાનના લગ્ન, માં તુલસીના લગ્નનું આવું સરસ મજાનું આયોજન કર્યું છે. આપણી સંસ્કૃતિને જાળવી રાખવાનું કામ કર્યું છે. માં ભગવતી પાસે પ્રાર્થના કરું આજના દિવસે કે જે મહિલા મંડળ તેમજ અમારા યુવા કમિટીને માતાજી શક્તિ આપજે અને આગામી દિવસોમાં આ શહેર, આ ગામની અંદર આવા સારા આયોજન કરતા રહે એ હું ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા પાઠવું.